નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કોરોનાની મહામારી વચ્ચે સર્જાય લોકડાઉન પરિસ્થિતિમાં તક્ષશિલા વિદ્યાલય બાયડના ઓનલાઈન શિક્ષણ કાર્યમાં હું આનંદ પરદેવ એમ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આપને ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિમાં સ્વાધ્યાય 1.5 નું પ્રશ્ન નંબર 3 વિશે અભ્યાસ કરીશું. તો જુઓ મિત્રો, હવે આપણે પ્રશ્નની શરૂઆત કરીએ. તો જુઓ પ્રશ્ન 3 શું કહે છે. યાદ કરો કે પાઈને એક વર્તુળના પરિઘ સી અને તેના વ્યાસ ડી ના ગુણોત્તર તરીકે દર્શાવવામાં આવે છે. જુઓ પાઈ છે તેને વર્તુળનો પરિઘ સી અને વ્યાસ ડી સ્વરૂપે દર્શાવવામાં આવે છે, એના ગુણોત્તર સ્વરૂપે દર્શાવવામાં આવે છે. એટલે કે પાઈ બરાબર સી અપોન ડી, એટલે કે પાઈ બરાબર સી ભાગ્યા ડી. તે વિરોધાભાસી છે કારણ કે પાઈ એ અસમય સંખ્યા છે. આ વિરોધાભાસનો ઉકેલ કેવી રીતે લાવશું? તો જુઓ મિત્રો, હવે પ્રશ્ન સમજવો જરૂરી છે. અહીંયા આ શબ્દ તમારા માટે નવો છે, વિરોધાભાસ. વિરોધાભાસ એટલે આનો અર્થ શું થાય કે વિરોધી હોવાનું આભાસ કરાવે, હકીકતમાં તે વિરોધી ન હોય. બરાબર, તો આપણે એનો ઉકેલ લાવવાનો છે. તો જુઓ ઉકેલ મેળવીએ. તો જુઓ વર્તુળનો પરિઘ સી ભાગ્યા વર્તુળનો વ્યાસ ડી. અહીંયા આપણને કહ્યું કે પાઈ બરાબર વર્તુળનો પરિઘ સી અને વ્યાસ ડી ના ગુણોત્તર સ્વરૂપે દર્શાવવામાં આવે છે. તો એ વર્તુળનો પરિઘ સી અને વર્તુળનો વ્યાસ ડી. હવે જુઓ વર્તુળના પરિઘનું સૂત્ર શું છે, તો 2πr એ વર્તુળનો પરિઘ દર્શાવે છે અને વર્તુળનો વ્યાસ ડી, અહીંયા વ્યાસ ડી છે. તો ત્રિજ્યા કરતો કેવો થાય, બમણો થાય, એટલે કે એને 2r સ્વરૂપે પણ દર્શાવી શકાય. તો વર્તુળનો પરિઘ 2πr/2r. બરાબર, તો જુઓ અહીં પરિઘનું સૂત્ર છે 2πr અને વર્તુળનો વ્યાસનું સૂત્ર છે 2r. હવે જુઓ અહીંયાથી 2 કેન્સલ કરી દઈએ, પછી આર કેન્સલ કરી દઈએ, તો શું વધે, તો એકા વર્તુળનો પરિઘ સી ભાગ્યા વર્તુળનો વ્યાસ ડી બરાબર પાઈ વધે છે. તો આપણે જાણીએ છીએ પાઈ એ કેવી સંખ્યા છે, પાઈ એ અસમય સંખ્યા છે. તો જુઓ સી ભાગ્યા ડી એ અસમય સંખ્યા છે, તેથી પાઈ પણ અસમય સંખ્યા છે. આપણે કહ્યું કે પાઈને વર્તુળના પરિઘ સી અને વર્તુળનો વ્યાસ ડી ના ગુણોત્તર સ્વરૂપે દર્શાવવાનું છે, એટલે સી ભાગ્યા ડી પણ કેવો થાય, એ પણ અસમય થાય. કારણ કે પાઈ કેવી છે, એ અસમય સંખ્યા છે. પણ અહીંયા જો એમાં કોઈ શંકા નથી કે પાઈ એ અસમય સંખ્યા છે. આપણે જાણીએ છીએ કે પાઈ કેવી સંખ્યા છે, એ અસમય સંખ્યા છે. પણ તમે જો વર્તુળનો પરિઘ અને વર્તુળનો વ્યાસ એ બંનેનો ગુણોત્તર દર્શાવો છો, તો તમે સ્કેલ ઉપર માપ લઈને વર્તુળનો પરિઘ શોધો છો. બરાબર, એટલે કે જો અહીં વિરોધાભાસ નથી, એટલે ખરેખર આ વિરોધાભાસી નથી. યાદ રાખો કે આપણે જાણીએ છીએ કે જ્યારે માપપટ્ટીની મદદથી, માપપટ્ટીના ઉપયોગથી આપણે કોઈ પણ માપ લઈએ તો એ હંમેશા કેવું મળે, તો સમય સંખ્યામાં જ મળે છે. તો એ જોવા, જ્યારે કોઈ પણ માપપટ્ટી કે અન્ય સાધનથી લંબાઈ માપીએ આપણે, તો આપણને માપ કેવું મળે છે, સમય સંખ્યામાં જ મળે છે. ત્યારે તમને એક સમય સંખ્યાનું સમાન મૂલ્ય મળશે, એટલે કે મળે છે. તેથી તમે એવું ન માનશો કે, એટલે કે આપણે ધારી લેવાનું નથી કે સી અને ડી એ અસમય સંખ્યા છે, સી અને ડી એ સમય સંખ્યા છે. તો
તકા જો c અથવા d એ અસમની સંખ્યા છે એ આપણે માની લેવાનું નથી કારણ કે વર્તુળનો પરિઘ અને વર્તુળનો વ્યાસ એનો માપ આપણને સમની સંખ્યામાં જ મળે છે કારણ કે જો બે અસમની સંખ્યા હોય તો એનો જે ગુણોત્તર છે એ આપણે આગળ ભણ્યા કે સમની સંખ્યા મળી શકે છે પણ અહીંયા આપણે માપપટ્ટીથી જે માપ લઈએ છીએ એ હંમેશા કેવો મળે છે સમની સંખ્યામાં જ મળે છે તેથી બે સમની સંખ્યાનો ગુણોત્તર એ આપણને સમની સંખ્યા જ મળે છે તેથી આપણે c ભાગ્યા d એ અસમની સંખ્યા છે એવું માની લેવાનું નથી બરાબર તો હવે આપણે આગળ પ્રશ્ન નંબર 4 ની ચર્ચા કરીએ તો જો પ્રશ્ન નંબર 3 એ તમે નોટ ડાઉન કરી દેજો જેથી સરળતાથી સમજી શકો બરાબર અને હવે આપણે પ્રશ્ન નંબર 4 વર્ગમૂળમાં 9.3 નું સંખ્યા રેખા પર નિદર્શન કરીશું તો એકવાર તમે જે પ્રશ્ન નંબર 3 છે તે લખી લેજો બરાબર હવે જો મિત્રો આપણે પ્રશ્ન નંબર 4 ની ચર્ચા કરીએ તો પ્રશ્ન નંબર 4 છે કે વર્ગમૂળમાં 9.3 નું સંખ્યા રેખા પર આલેખન કરો હવે જો આપણે આગળના લેક્ચરમાં એટલે કે વર્ગમૂળમાં x નું સંખ્યા રેખા પર નિરૂપણ કેવી રીતે કરવાનું એનો આપણે ખ્યાલ મેળવ્યો તો અહીં વર્ગમૂળમાં 9.3 નું સંખ્યા રેખા પર આલેખન કરીએ તો ચાલો મિત્રો હવે રચનાની શરૂઆત કરીએ તો જો સૌપ્રથમ એક રેખા દોરી દેવાની આ રેખા એની આપણે રચના કરી હવે એના પર કોઈ પણ સ્થાને બિંદુ ઓ દર્શાવો બિંદુ ઓ દર્શાવ્યું પછી અહીંયા જો વર્ગમૂળમાં કેટલા દર્શાવવાના છે 9.3 તો ઓ થી એનું અંતર કેટલું લેવાનું 9.3 એકમ એટલે 9.3 છે તો અહીંયા જો બિંદુ ઓ થી 9.3 સેન્ટીમીટર અંતરે બિંદુ એ દર્શાવો બરાબર તો અહીંયા જો ઓ થી એ નું અંતર કેટલું થાય 9.3 સેન્ટીમીટર હવે જો બિંદુ એ થી એક એકમ અંતરે બિંદુ બી દર્શાવો તો અહીંયા જોવા બિંદુ એ થી એક એકમ અંતર આ અંતર આશરે લેવાનું છે બરાબર અહીંયા જોવા 9.3 સેમી અંતરે બિંદુ એ દર્શાવ્યું બિંદુ એ થી બી નું અંતર એક એકમ એટલે કે તમે 1 સેન્ટીમીટર લઈ શકો અથવા તો 2 સેન્ટીમીટર પણ લઈ શકો હવે જો આપણે રચનાના મુદ્દાની અંદર નોટ ડાઉન કરીએ તો બિંદુ ઓ થી 9.3 સેમી અંતરે બિંદુ એ દર્શાવો બિંદુ ઓ થી 9.3 સેમી અંતરે બિંદુ એ દર્શાવો પછી શું કર્યું બિંદુ એ થી એક એકમ અંતરે આ જે અંતર હતું એ કેટલું હતું એક એકમ એક એકમ અંતરે બિંદુ બે દર્શાવો તો રચનાનો બીજો મુદ્દો થાય બિંદુ એ થી એક એકમ અંતરે
बिंदु बी दर्शाओ। हवे जो बिंदु ए थी एक एकांतरे बिंदु बी दर्शाव्यो, पछी ओबी नु मध्य बिंदु दर्शाओ, એટલે કે ઓબી નું મધ્ય બિંદુ એમ દર્શાવો। તો જો અહીં પરિઘની મદદથી રેખાખંડ ઓબી, ઓબી નું જે માપ હોય એના અડધા કરતા વધારે અંતરની ત્રિજ્યા લેવાની। તો જો ઓબી ના અડધા કરતા વધારે અંતરની ત્રિજ્યા લઈ ઉપરના ભાગમાં અને નીચેના ભાગમાં ચાપ રચવાનું, અડધા કરતો અંતર વધારે હોવું જોઈએ। હવે જો પહેલા કોને કેન્દ્ર ગણ્યું, હવે બી ને કેન્દ્ર ગણી ચાપ રચવાનો, બરાબર। જો આ બંને ચાપ ઉપર નીચે જે બિંદુમાં છેદે છે ત્યાંથી પસાર થતી એક રેખા દોરી દેવાની। તો જો અહીં પસાર થતી રેખા દોરી, આ રેખા સંખ્યા રેખાને જે બિંદુમાં છેદે છે એ સ્થાને બિંદુ એમ દર્શાવો। તો એમ એ ઓબી નું મધ્ય બિંદુ થશે। તો અહીંયા રચનાની અંદર મુદ્દો લખવાનો છે કે ઓબી નું રેખાખંડ ओबी नु मध्य बिंदु एम दर्शाओ, रेखाखंड ओबी नु मध्य बिंदु एम दर्शाओ। हवे जो आपने मध्य बिंदु एम दर्शाई दीधु, हवे जे स्थाने बिंदु ए छे એટલે કે એને કેન્દ્ર ગણવા, બરાબર, એને કેન્દ્ર ગણી અનુકૂળ માપની ત્રિજ્યા લેવાની। પણ પહેલા અહીંયા અર્ધવર્તુળની રચના કરીએ તો અહીંયા બિંદુ એમ થી બી સુધીની ત્રિજ્યા લેવાની, બિંદુ એમ થી બી સુધીની ત્રિજ્યા લો અથવા તો એમ થી ઓ સુધીની ત્રિજ્યા લો। તો એમ ઓ જેટલી ત્રિજ્યા લે અર્ધવર્તુળ રચો, બરાબર। તો અહીંયા રચનાના મુદ્દાની અંદર લખવાનું કે એમ થી બી સુધીની ત્રિજ્યા લઈ અર્ધવર્તુળ રચો। તો અહીંયા રચનાના મુદ્દામાં રેખાખંડ એમ બી જેટલી ત્રિજ્યા લઈ અર્ધવર્તુળ રચો। આ અર્ધવર્તુળની રચના કર્યા પછી અહીંયા જો જે સ્થાને બિંદુ એ છે ત્યાંથી એના અડધા કરતા વધારે અંતરની ત્રિજ્યા લેવાની। જો અનુકૂળ માપની લો, કોઈ પણ લો ચાલે, બરાબર। અહીંયા ઉપરના અર્ધતલમાં, સોરી, રેખાખંડની અહીંયા જે રેખા છે એને છેદતા બે ચાપ રચો, કોઈ પણ સ્થાને તમે રચી શકો, બરાબર। હવે જો અંતર છે એ થોડું વધારે લેવાનું, પછી આ બંને ચાપ જે બિંદુમાં છેદે છે તેને વારા પરથી કેન્દ્ર ગણી ઉપરના અર્ધતલમાં ચાપ રચો। તો જુઓ રચનાના મુદ્દાઓ નોટ ડાઉન કરી કે બિંદુ એને કેન્દ્ર ગણી સંખ્યા રેખાને છેદતા બે ચાપ રચો, બિંદુ એને કેન્દ્ર ગણી
संख्या ने कारणे छेदता બે ચાપ રચો. અહીંયા ચાપ રચતી વખતે અનુકૂળમાં આપણી પોતાની ઈચ્છા મુજબની ત્રિજ્યા લઈ શકાય, પણ એટલું ધ્યાન રાખવાનું કે એ બંને ચાપ સંખ્યા રેખાને છેદતા હોવા જોઈએ. બરાબર. પછી જો આ બંને ચાપ ને વારા પરથી કેન્દ્ર ગણી અનુકૂળમાં આપણી ત્રિજ્યા લઈ ઉપરના અર્ધતલમાં ચાપ રચો. તો જો અહીંયા આપણે ચાપની રચના કરી, જેમ જેમ રચના દોરતા જાઓ એમાં મુદ્દા લખતું જવાનું. તો જો એ બંને ચાપને વારા પરથી કેન્દ્ર ગણી, બંને ચાપને વારા પરથી કેન્દ્ર ગણી જે સંખ્યા રેખા છે એના ઉપરના અર્ધતલમાં ચાપ રચો. સંખ્યા રેખાના ઉપરના અર્ધતલમાં ચાપ રચો. બરાબર. હવે જો એ બંને ચાપ જે બિંદુમાં છેદે છે એને બિંદુ P નામ આપો. આ બંને ચાપ જે બિંદુમાં છેદે છે તેને બિંદુ P નામ આપો. હવે જો આપણે બિંદુ P નામ આપી દીધું, પછી રેખાખંડ PA રચો. તો અહીં રેખાખંડની રચના કરવાની છે. તો રેખાખંડ PA ની રચના કરી, તો એ રચના ની અંદર મુદ્દો લખીએ, રેખાખંડ PA રચો. બરાબર. રેખાખંડ PA ની રચના કરી. હવે રેખાખંડ PA અર્ધવર્તુળને જે બિંદુમાં છેદે તેને બિંદુ D નામ આપો. તો એ રચના ની અંદર મુદ્દો નોટ ડાઉન કરવાનો કે રેખાખંડ PA અર્ધવર્તુળને જે બિંદુમાં છેદે તેને કોઈ બિંદુ નામ આપી દો. અહીંયા D નામ આપ્યું છે, તો અહીંયા D દર્શાવવાનું. બિંદુ D નામ સંખ્યા રેખાને છેદતો ચાપ રચો. તો રચનાના મુદ્દાની અંદર લખી દઈએ કે રેખાખંડ AD જેટલી ત્રિજ્યા લઈ AD D સુધીની ત્રિજ્યા લીધી, પછી સંખ્યા રેખાને છેદતો ચાપ રચો. સંખ્યા રેખાને છેદતો ચાપ રચો.
અને આ ચાપ જે બિંદુમાં છેદે એને બિંદુ C નામ આપો. આ ચાપ સંખ્યા રેખાને જે બિંદુમાં છેદે તેને બિંદુ C નામ આપો. જે બિંદુમાં છેદે તેને C કહો અથવા તો C નામ આપો. બરાબર. પછી અહીંયા જો O થી C નું માર્ગ કેટલું થશે? વર્ગમૂળમાં 9.3. બરાબર. અહીંયા જો જે O થી C સુધીનું માર્ગ 9.3 મળે. બરાબર. હવે આપણે જે અહીંયા માપ શોધ્યું એ લાસ્ટનો મુદ્દો નોટ ડાઉન કરવાનો કે ઓછી બરાબર રૂટ 9.3 થશે. અહીંયા જો 9.3 દર્શાવેલા છે તો મુદ્દાની અંદર નોટ ડાઉન કરીએ. ઓછી બરાબર રૂટ 9.3 મળે. હવે જો હવે આપણે રચનાના મુદ્દા ફરીથી એકવાર જોઈ લઈશું. બરાબર. અને આ મુદ્દા નોટ ડાઉન કરી દઈશું જેથી તમે સરળતાથી આ રચના દોરી શકો અને રચના દોર્યા પછી પાયથાગોરસ પ્રમેય મુજબ એની સાબિતી આપવાની છે. તો એકવાર તમે આ રચના જોઈ લેજો અને નોટ ડાઉન કરી દેજો. બરાબર. હવે આપણે પાયથાગોરસ પ્રમેય મુજબ એની સાબિતી મેળવીએ કે આપણે જે રૂટ 9.3 દર્શાવેલું છે તે સાચું છે કે ખોટું. તો આ જે રચના જોઈને રચના એકવાર દોરી દેજો અને રચનાના મુદ્દા નોટ ડાઉન કરી દેજો જેથી તમે સરળતાથી આવી કોઈ પણ રચના હોય તો દોરી શકો. તો મુદ્દા એકવાર નોટ ડાઉન કરી દો. હવે જો મિત્રો આપણે પાયથાગોરસના પ્રમેયથી સાબિત કરીએ કે જે આ રૂટ 9.3 દર્શાવેલું છે એટલે કે ઓ થી સી નું માર્ગ એ રૂટ 9.3 મળે. તો જો અહીં ત્રિકોણ કયા રચાય છે તો એ ત્રિકોણની પહેલા રચના કરવી પડે. તો જો એમડી રેખાખંડ રચીએ તો ત્રિકોણ બી એ એમ તૈયાર થશે. તો જો ત્રિકોણ ડી એ એમ માં ખૂણો એ કેટલાનો થશે? આ ખૂણો એ 90° નો થશે. ખૂણો એ બરાબર 90°. હવે જો આ જે ખૂણો 90° નો થતો હોય તો આપણે પાયથાગોરસ પ્રમેય મુજબ આપણે એક બે બાજુના માપ આપેલા હોય તો ત્રીજી બાજુનું શોધી શકાય. તો અહીંયા જો એમડી નું માપ કેટલું થાય તો જેટલું માપ એમડી નું થાય એટલું જ માપ એમબી નું થાય અને એટલું જ માપ એમઓ નું થાય. બરાબર. તો અહીંયા લખીએ આપણે ઓએમ બરાબર એમસી બરાબર એમડી. એનું માપ કેટલું થાય? તો અહીંયા જે ઓબી જે આખો ઓબી રેખાખંડ છે એના કરતો અડધું થાય કારણ કે વર્તુળની ત્રિજ્યા એ વ્યાસ કરતો કેવી હોય? અડધી હોય. હવે જો ઓ થી એનું માપ કેટલું હતું? 9.3 હતું. આ 9.3 અને એ થી બી નું માપ કેટલું હતું? એ 9.3 + 1
बराबर कितना था 10.3 बराबर तो m थी b નો માપ એટલે કે આ માપ અડધો થશે તો 10.3 ભાગ્યા 2 તો અહીંયા લખી શકીએ આપણે કે OP ભાગ્યા 2 અહીંયા જો OB નું માપ કેટલું હતું તો O થી B નું માપ 9.3 પ્લસ 1 બરાબર અહીંયા જો 9.3 પ્લસ 1 ભાગ્યા 2 9.3 પ્લસ 1 એટલે કેટલા થાય 10.3 ભાગ્યા 2 હવે જો 10.3 ભાગ્યા 2 કરો તો તમને જવાબ કેટલો મળે છે તો 5.15 કેટલો મળે 5.15 તમે ભાગાકાર કરીને જવાબ મેળવી શકો છો બરાબર હવે જો આપણને વર્તુળની ત્રિજ્યા એટલે કે m થી b નું માપ મળી ગયું હવે અહીંયા જો m થી a નું માપ શોધવાનું છે આપણે આગળ વર્ગમૂળમાં x નું નિરૂપણ કરેલું એ સમયે m થી a નું માપ શોધતી વખતે આપણે શું કરવું જોઈએ તો અહીંયા જો OA ભાગ આપેલું છે એટલે OA નું માપ આપેલું છે OA માંથી MB નું માપ શું કરવું પડે બાદ કરવું પડે બરાબર તો અહીંયા MA બરાબર MA બરાબર MA નું માપ શોધવું હોય તો O થી A નું માપ જે આપણને આપેલું જ હતું તો OA માઇનસ OA માંથી MB બાદ કરવાનું OA માઇનસ MB હવે જો OA નું માપ કેટલું હતું O થી A નું માપ એટલે કે OA નું માપ આપણને તો ખબર જ હતી કેટલું હતું 9.3 માઇનસ MB નું માપ MB નું માપ આપણે આગળ શોધ્યું એટલે કે MB નું માપ આપણને શોધવાનું છે અહીંયા MB નું માપ આપેલું નથી તો માઇનસ MB લખી દઈએ MA નું માપ તો MA નું માપ જો M થી A નું માપ એ આપણે શોધવાનું છે તો અહીંયા MA અહીંયા MB નું માપ M થી B નું માપ એ કેટલું થાય તો અહીંયા જો M થી B નું માપ અહીંયા MB OM બરાબર OM બરાબર MD બરાબર MB થાય બરાબર તો અહીંયા MC ના થાય પણ MB થાય જો M થી B નું માપ હવે M થી B નું માપ આપણને કેટલું મળ્યું 5.15 તો જો 5.15 હવે જો 9.3 માંથી 5.15 બાદ કરીએ અહીંયા 9.30 તમે લખી શકો તો જો અહીં સાઈડમાં બાદબાકી કરીએ 9.30 માઇનસ 5.15 એટલે કે 0 માંથી 5 બાદ ના થાય તો 0 પર 10 3 ના પર 2 10 માંથી 5 બાદ કરીએ તો 5 2 માંથી 1 બાદ કરીએ તો 1 હોય 9 માંથી 5 બાદ કરીએ તો 4 તો કેટલો મળે 4.15 તો અહીંયા જુઓ એમ એનું માપ આપણને કેટલું મળ્યું 4.15 બરાબર હવે જો આપણને બે માપ મળી ગયા MA નું માપ પણ મળી ગયું અને MB નું માપ પણ મળી ગયું MB નું માપ આપણે આગળ શોધ્યું છે અહીંયા જો ફરીથી એક વખત જોઈ લેજો MB નું માપ બરાબર આપણ વર્તુળ અર્ધ વર્તુળ છે અને ત્રિજ્યા થાય પછી MD નું માપ જો આપણ ત્રિજ્યા થાય અને MO નું માપ બરાબર એટલે કે કોઈ એમ લખવાનો હતો MO નો તો MO નું માપ એ પણ ત્રિજ્યા થાય ત્રિજ્યા નું માપ કેવું હોય વ્યાસ કરતો અડધું વ્યાસ કેટલાનો થતો તો 9.3 પ્લસ 1 બરાબર 10.3 નો થતો એના કરતો ત્રિજ્યા કેવી હોય અડધી તો 10.3 ભાગ્યા 2 બરાબર કેટલા થાય 5.15 હવે જો આપણે MA નું માપ શોધવાનું હતું તો MA નું માપ શોધતો શું કર્યું અહીંયા જે OA નું માપ હતું એમાંથી MB નું માપ બાદ કર્યું તો OA માઇનસ MB તો કેટલા મળ્યા 4.15
જે આપણને એમએમ માર્ક મળ્યું તો અહીંયા તમે અલગ કરીને પણ લખી શકો એમએમ માર્ક એમએ બરાબર 4.15 હવે જો ત્રિકોણ ડી એ એમ તો ત્રિકોણ ડી એ એમ નો અહીંયા કર્ણ કયો થાય છે તો કર્ણ એમ ડી થાય તો એમ ડી સ્ક્વેર બરાબર બે બાજુ કઈ કઈ થાય એમ એ અને એ ડી તો એમ સ્ક્વેર પ્લસ એ ડી સ્ક્વેર એમ ડી એમ ડી નું માર્ક આપણે આગળ શોધ્યું કેટલું મળ્યું એમ ડી બરાબર 5.15 તો અહીંયા એમ ડી ની જગ્યાએ કેટલા લખીએ 5.15 એનો સ્ક્વેર બરાબર એમ એ નું માર્ક તો એમ એ નું માર્ક આપણે શોધ્યું 4.15 એનો સ્ક્વેર પ્લસ એડી સ્ક્વેર હવે જો આપણને તો એડી નું માપ શોધવાનું છે તો 4.15 એનું સ્ક્વેર છે આ બાજુ લાવી દઈએ તો શું થાય તો અહીંયા એડી સ્ક્વેર બરાબર 5.15 એનો સ્ક્વેર માઇનસ 4.15 ડાબી બાજુ આવી જાય તો શું થાય માઇનસ 4.15 એનો સ્ક્વેર હવે જો તમે એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર ની રીતે અવયવ પાડી શકો તો અહીંયા આ એ સ્ક્વેર છે માઇનસ આ બી સ્ક્વેર છે એટલે કે એક વાર માઇનસ કરીએ એક વાર પ્લસ કરીએ 5.15 માઇનસ 4.15 અને 5.15 પ્લસ 4.15 હવે જો 5.15 માંથી 4.15 બાદ કરીએ તો કેટલા વધે એક વધે બરાબર 5.15 પ્લસ 4.15 તો કેટલા થાય 9.30 તો ગુણ્યા 9.30 બરાબર હવે જો એક નું ગુણાકાર 9.30 જોડે કરીએ તો શું થાય બરાબર 9.30 મળે તો અહીંયા આપણને તો એડી નું માપ શોધવાનું છે તો એડી બરાબર રૂટ 9.3 મળે અહીંયા જો મિત્રો અહીંયા 9.30 મળે 9.3 કેમ લખ્યા તો જો અહીંયા તમે જે ઝીરો પાછળ લખો છો પોઈન્ટ પછી તો એનો કોઈ મિનિંગ નથી બરાબર તમે લખી પણ શકો ના પણ લખો 9.30 પણ તમે લખી શકો અહીંયા આપણને વર્ગમૂળમાં 9.3 કીધેલા એટલે આપણે 9.3 દર્શાવી દીધા બરાબર તો એડી બરાબર રૂટ 9.3 મળે તો જો મિત્રો આ પ્રમાણે કોઈ પણ દાખલો આપેલો હોય તો તમે સરળતાથી એની ગણતરી કરી શકો છો બરાબર થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો હવે આપણે પ્રશ્ન 5 ની ચર્ચા આગળના લેક્ચરની અંદર કરીશું થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો